નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સ્વાસ્થ્ય મંચ કેડી હોસ્પિટલ સાથે હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આ શોમાં આપણે સ્વાસ્થ્યને લગતી વિવિધ તકલીફો પર ચર્ચા કરતા હોઈએ છીએ. ખાસ કરી અને દરેક દંપતીનું એક સ્વપ્ન રહેતું હોય છે કે પોતાનું પણ એક બાળક હોય, પોતાનું પણ એક વંશ હોય, પોતાના ખોળા ખૂંધવાવાળું પણ કોઈ હોય. પરંતુ અત્યારના વર્તમાન સમયમાં જે રીતે આપણે તકલીફો જોતા હોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક ઘણી બધી અડચણ આપણને જોવા મળતી હોય છે. વ્યંધત્વની તકલીફનું સામનો લોકો કરતા હોય છે અને તેના કારણે જે બાળક થવાનું જે સ્વપ્ન છે એ ક્યાંક રોડાઈ જતું હોય છે અથવા તો તેમાં વિલંબ આવતો હોય છે. પરંતુ અત્યારનો જે યુગ છે, અત્યારે આધુનિક ટેકનોલોજી, મેડિકલ સાયન્સ દિવસે ને દિવસે જ્યારે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે વ્યંધત્વ એ કોઈ મોટી સમસ્યા નથી અને તેનો ઇલાજ સંપૂર્ણપણે શક્ય છે અને તેની સાથે જ આપના સ્વપ્નાઓ પૂરા કરી શકો છો. તો ખાસ આજે આપણા ચર્ચાનો વિષય છે વ્યંધત્વની સારવાર, મૂંઝવણ અને સમજણ. અને આ ચર્ચા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર દીપેશ સોરઠિયા, કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે, વ્યંધત્વ અને ટેસ્ટ ટ્યુબ બેબી નિષ્ણાંત છે. ડોક્ટર દીપેશ, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. નમસ્કાર ડોક્ટર દીપક. જ્યારે આજનો આપણો વિષય છે વ્યંધત્વની સારવાર, મૂંઝવણ અને સમજણ, તો સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે વ્યંધત્વ એટલે શું, વ્યંધત્વની સાચી વ્યાખ્યા શું હોઈ શકે. વ્યંધત્વની સાચી વ્યાખ્યા એટલે કે પતિ પત્ની એક વર્ષ સુધી કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વગર બાળક માટે પ્રયત્ન કરતા હોય છતાં પણ બાળક ન રહેતું હોય એ વસ્તુને વ્યંધત્વ કહેવી શકાય. આજના જમાનામાં સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક ડેફિનેશન છે એ થોડી ચેન્જ થઈ ગયેલી છે. જેમ કે જો પતિ પત્ની પત્નીની ઉંમર 35 વર્ષ કરતાં વધારે હોય અને એમના મેરેજને એટલીસ્ટ 6 મહિના થયા હોય તો પણ એમને વંધ્યત્વની કેટેગરીમાં આપણે મૂકી શકાય છે. જી બિલકુલ, એટલે અત્યારે સમય પ્રમાણે વ્યંધત્વની વ્યાખ્યા પણ ચેન્જ થઈ રહી છે. ખાસ અત્યારે ડૉક્ટર દીપેશ, ઘણી બધી ફરિયાદો સાંભળવા મળતી હોય છે વ્યંધત્વને લઈને, લોકોમાં ઘણી બધી તકલીફો જોવા મળતી હોય છે. આપની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે અત્યારે લોકોમાં વ્યંધત્વનું કેટલું પ્રમાણ જોવા મળતું હોય છે. યુઝ્યુઅલી એવું કહી શકાય કે 10 દંપતીઓએ 1 કે 2 દંપતીઓને વંધ્યત્વથી પીડાતા હોય છે અને જેમને સારવારની જરૂર પડતી હોય છે. એટલે અરાઉન્ડ 10-15% જેટલો એનો રેશિયો ગણીને આપણા સમાજમાં ચાલી શકાય. જી, એટલે પહેલાંની સરખામણીમાં અત્યારે આ તકલીફ વધી રહી છે લોકોમાં, એવું આપણે કહી શકીએ છીએ. ચોક્કસપણે કહી શકીએ. અત્યારે એવું કહી શકાય કે વંધ્યત્વ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવું થઈ ગયેલું છે. જી બિલકુલ ડૉક્ટર દીપેશ, જે વ્યંધત્વનું પ્રમાણ દંપતીઓમાં વધતું જઈ રહ્યું છે એની પાછળ આપણે કયા કારણોને જવાબદાર ઠેરવી શકીએ છીએ? અહીંયા એક તો પહેલું જ આપણું લાઇફસ્ટાઇલ, જે અર્બન લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે, પોલ્યુશન છે, એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે, કેરિયર ઓરિએન્ટેશન છે, લેટ મેરેજીસ થતા હોય કે હવે પહેલાં આપણે મેરેજની એજ જોતા હતા કે રાઉન્ડ 25 વર્ષે કપલ મેરેજ થઈ જાય અને એકાદ 2 વર્ષમાં એમને બાળક આવી જાય. અત્યારે આપણી રૂટીન એવરેજ મેરેજ એજ ઇઝ અરાઉન્ડ 30-35 વર્ષ થઈ ગયેલી છે. જી બિલકુલ, એટલે અહીંયા ઘણા બધા કારણો છે કે જે અસર કરતા હોય છે. ખાસ આપની પાસેથી જાણવા માંગીશ કે તમામે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને અત્યારે ખાસ સ્ત્રીઓ માટે જો વાત કરીએ તો આઈડિયલ એજ કઈ હોઈ શકે મેરેજ માટે, કારણ કે અત્યારે કરિયરને પણ ધ્યાને લેવાતું હોય છે અને તમામ બાબતો પ્રાયોરિટીઝ પર આવતી હોય છે, ત્યારે એક સ્ત્રી માટે આઈડિયલ એજ કઈ ગણી શકાય? યુઝ્યુઅલી 30 વર્ષ, જે 30 વર્ષનો ગાળો છે એ દરમિયાન સ્ત્રીએ માતૃત્વ ધારણ કરી લે તો એ આઈડિયલ એજ કહેવાતી હોય છે. પછી ધીરે ધીરે એમની ફર્ટિલિટી છે એ ધીરે ધીરે ઓછી થતી હોય છે, એટલે આઈડિયલી 30 વર્ષે બાળક ધારણ કરી લે એ યોગ્ય છે. જી ડૉક્ટર દીપેશ, હવે અહીંયા આપણે વાત કરીએ પુરુષોની, તો પુરુષોમાં વ્યંધત્વના કોઈ ચોક્કસ કારણો અહીંયા આપણે ચર્ચામાં લઈ શકીએ છીએ, અથવા તો પુરુષોમાં વ્યંધત્વના કયા કારણોને આપણે જવાબદાર ઠેરવી શકીએ છીએ? પુરુષોના વ્યંધત્વના જે મેઇન કારણો છે એમાં એવું કહી શકાય કે પુરુષના જે શુક્ર વીર્યનો જે રિપોર્ટ કરતા હોય છે કે શુક્ર વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી હોય, એની ગતિવાળા કણો ઓછા હોય, અથવા અમુક કેસમાં જે શુક્રાણુઓ છે એની સંખ્યા નીલ હોય એટલે 0 હોય, આ મેઇન કારણો હોય છે. એ મેઇન કારણો છે એમના પુરુષ માટેના. જી
શુક્રાણુની સંખ્યા ઓછી હોવાના કારણે પણ સંતાન પ્રાપ્તિમાં જ્યારે તકલીફ પડતી હોય છે, પરંતુ એ શુક્રાણુ ઓછા હોવા પાછળ કોઈ ચોક્કસ કારણો અથવા તો વ્યસન અથવા તો કોઈ એવી હેબિટ એ સૌથી મોટો ભાગ ભજવતી હોય છે કે કેમ? ચોક્કસપણે વ્યસન આ બધા માટે ભાગ ભજવતો હોય છે. લગભગ અમુક 90% કેસીસ એવા હોય છે કે જેમાં કોઈ કારણ નથી હોતું, પણ 10% કેસીસ એવા હોય છે કે જેમાં વેરિકોસિલ કરીને એક ડિસીઝ હોય છે કે જેમાં જે ટેસ્ટિસ હોય એની આજુબાજુની જે વેસલ્સ હોય છે એમાં લોહી ભરાઈ જતું હોય છે. ઘણીવાર એના ઉપર કોઈ ઇન્જરી થઈ ગયેલી હોય, એન્વાયર પોલ્યુશન્સ છે, એના કારણે પણ આ બધા શુક્રાણુના કાઉન્ટ ઉપર અસર થતી હોય છે. જી ડૉક્ટર દીપેશ, આ વાત થઈ પુરુષોની, હવે આપણે અહીંયા સ્ત્રીઓની જો વાત કરીએ તો સ્ત્રીઓમાં પણ વ્યંધત્વની તકલીફો આ દિવસે દિવસે વધતી જઈ રહી છે, તો એમાં પણ કોઈ ચોક્કસ કારણો અહીંયા અસર કરતા હોય છે કે કેમ? ચોક્કસપણે સ્ત્રીઓમાં ઘણા બધા કારણો હોય છે કે આપણે કેટેગરીકલી મૂકીએ તો એમની નળીઓ બ્લોક થઈ ગયેલી હોય, આપણા મેઇનલી ટ્યુબરક્યુલોસિસ કરીને કન્ડિશન હોય છે, ઘણા ઇન્ફેક્શનના કારણે એમની નળીઓ બ્લોક થઈ જતી હોય છે, એમના બીજ બનવાનો પ્રોબ્લેમ હોય, પોલિસિસ્ટિક ઓવેરિયન ડિસીઝ કે જેમાં રેગ્યુલરલી નિયમિતપણે જે બીજ સ્ત્રી બીજ બનવું જોઈએ એના બનતું હોય, ઘણા લોકોમાં યંગ એજ ઉપર જ બીજની સંખ્યા ખાસી ઓછી થઈ જતી હોય છે, પછી એક એન્ડોમેટ્રોસિસ કરીને બીમારી છે જેમાં જે માસિક સ્ત્રાવ છે એ શરીરમાં ભરાઈ જતો હોય જેના કારણે ચોકલેટ લોહીની ગાંઠો થતી હોય છે, ઘણીવાર ફાઇબ્રોઇડ યુટરસમાં પણ ફાઇબ્રોઇડની ગાંઠ હોય, આ બધી વસ્તુઓ સ્ત્રીમાં વંધ્યત્વ માટે કારણભૂત હોય છે. જી બિલકુલ, એટલે અહીંયા એક નહીં પરંતુ અનેક કારણોને આપણે જવાબદાર ગણાવી શકીએ છીએ. ડૉક્ટર દીપેશ, આ બધી ચર્ચા પછી એ પણ પ્રશ્ન થાય કે વ્યંધત્વ વિશેનો અગર જો તમને ડાઉટ પણ છે અથવા તો શંકા પણ છે, ઘણા બધા પ્રયત્ન પછી પણ જો પરિણામ પ્રાપ્ત નથી થઈ રહ્યું, તો પછી કોનું માર્ગદર્શન લેવું, ક્યાં જવું અને ક્યારે ટ્રીટમેન્ટ કરાવવી? કારણ કે આને લઈને દંપતીમાં ઘણું બધું કન્ફ્યુઝન આપણને જોવા મળતું હોય છે, તો આ બાબતે આપ શું એડવાઇસ કરશો? ચોક્કસ. નોર્મલી કેવું હોય છે કે આપણા સમાજમાં વંધ્યત્વ એક હજી સામાજિક સમસ્યા ગણવામાં આવે છે, એટલે કે યુઝવલી 6 મહિના કે 12 મહિના સુધી તો એ ઘરમાં વાત પણ નથી કરી શકતા હોતા, પણ આઈડિયલી જો યંગ કપલ હોય કે જેમાં સ્ત્રીની ઉંમર 35 વર્ષ કરતાં નાની હોય, તો એમણે 1 વર્ષ જો પ્રયત્ન કર્યો હોય તો પછી ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટને એમને ચેકઅપ માટે મળવું જોઈએ, અને 35 વર્ષ કરતાં વધારે હોય તો 6 મહિના લગ્નના 6 મહિના પછી પણ એમને ડૉક્ટર એટલે જે ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ હોય એમને મળી અને એમની સારવાર ચાલુ કરવી જોઈએ. જી ડૉક્ટર દીપેશ, આપે ખૂબ જ સરસ વાત કરી કે આજે પણ વ્યંધત્વને એક સામાજિક સમસ્યા ગણવામાં આવે છે. હું એનાથી પણ આગળ જો વાત કરું તો ક્યાંક ને ક્યાંક આજે પણ વ્યંધત્વ માટે જવાબદાર સૌથી પહેલાં સ્ત્રીને ઠેરવવામાં આવે છે, આ કેટલું યોગ્ય કહી શકાય? અને અહીંયા મેડિકલ લેંગ્વેજમાં જો વાત કરીએ તો શું એ જ માત્ર કારણ રહેતું હોય છે? બહુ જ સારો તમારો પ્રશ્ન છે. વંધ્યત્વના આપણે જ્યારે કારણો જોવા જઈએ કે 100 દંપતીઓ લઈએ તો એમાંથી લગભગ 25% કેસમાં પુરુષ જવાબદાર હોય છે, બાકીના લગભગ 30% કેસીસમાં બંને લોકો જવાબદાર હોય છે, પુરુષ અને સ્ત્રી, અને બાકીના 25% કેસમાં સ્ત્રીઓ જવાબદાર હોય છે, અને લગભગ 15-20% કેસીસ જે હોય છે એમાં કોઈ પણ કારણ બંનેમાં મળતું નથી હોતું. જી બિલકુલ, એટલે અહીંયા ચોક્કસ તે બાબતની જાગૃતતા હોવી એ જરૂરી છે. કદાચ કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિમાં તકલીફ છે તો તેના માટે માત્ર સ્ત્રીને જવાબદાર ઠેરવવી તે યોગ્ય ન ગણી શકાય. ડૉક્ટર દીપેશ, અહીંયા તપાસની જો વાત કરીએ તો સ્ત્રીઓમાં વ્યંધત્વની તપાસ કેવી રીતે કરવામાં આવતી હોય છે? કોઈ ચોક્કસ ટેસ્ટ રહેતા હોય છે કે પછી કઈ રીતના એ ખ્યાલ આવતો હોય છે કે વ્યક્તિને અથવા તો સ્ત્રીને આ તકલીફ હોઈ શકે છે? કોઈ પણ દંપતી જ્યારે પણ વંધ્યત્વથી પીડાતું હોય ત્યારે અમે એમની તપાસ માટે હસબન્ડ એટલે પતિ અને પત્નીની બંનેની તપાસ જોડે કરતા હોઈએ છીએ. પત્ની માટેના જે અગત્યના ટેસ્ટ છે જેને ઓવ્યુલેશન મોનિટરિંગ કહેવાતું હોય છે, કે એટલે એક સાયકલમાં એમનું ગર્ભાશયની દિવાલ કેટલી સારી એટલે જે ચામડી કહેવાતી હોય છે, એમનું બીજ બરોબર બને છે કે નહીં, જરૂર પડે તો એમની નળીઓની તપાસ કરવામાં આવતી હોય છે. આ 3 ટેસ્ટ છે એ અગત્યના છે સ્ત્રીની વંધ્યત્વની તપાસ માટેના. જી બિલકુલ, અને એ જ રીતે સેમ આપણે વાત કરીએ પુરુષો માટે, તો પુરુષો માટે પણ કોઈ ચોક્કસ ટેસ્ટ રહેતા હોય છે અથવા તો કોઈ પદ્ધતિઓ રહેતી હોય છે કે જેનાથી નિદાન થઈ શકે? પુરુષ માટે એક જ અગત્યનો રિપોર્ટ હોય છે, વીર્યનો રિપોર્ટ, જેને સીમેન એનાલિસિસ કહેવાતું હોય છે. એક રિપોર્ટ અમે કરાવતા હોઈએ છીએ, જો એ નોર્મલ હોય
તો બીજા કોઈ રિપોર્ટની જરૂર પડતી હોતી નથી. જી બિલકુલ, એટલે પ્રારંભિક તબક્કામાં સિમેન રિપોર્ટથી આપણને ખ્યાલ આવી શકે છે કે વ્યંધત્વની તકલીફ છે કે કેમ. અહીંયા દીપેશભાઈ, આપે સ્ત્રીઓ માટે ખાસ વાત કરી ઓવ્યુલેશનની, તો એના વિશે વિસ્તૃતમાં આપની પાસેથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ઓવ્યુલેશન એટલે શું, એના વિશે આપ વિસ્તૃત ચર્ચા કરીએ તો શું કહેવા માંગશો? ઓવ્યુલેશન એટલે દરેક સ્ત્રીને જે પીરિયડ્સ આવતો હોય છે એમનો ડ્યુરેશન નક્કી હોય છે કે કોઈકને 25 દિવસે આવતો હોય છે, કોઈકને 30 દિવસે આવતો હોય છે, કોઈકને 35 દિવસે આવતો હોય છે. હવે એડવાન્સ ટેકનોલોજી કે જેની સોનોગ્રાફીની મદદથી દરેક સ્ત્રીનું ફોલિકલ એટલે કે અંડાશય જે હોય છે એમાં સ્ત્રીબીજ બને છે કે નહીં એ આપણે મોનિટર કરી શકતા હોઈએ છીએ, અને એ મોનિટર કરી અને આપણે એમને કયા ચોક્કસ ગાળામાં બંને પતિ પત્ની જોડે રહે, તો જેમને બાળક રહેવાની શક્યતા વધારે પડતી રહેતી હોય છે એ સમય આપણે એમને આપી શકતા હોઈએ છીએ. જે આ વસ્તુને ઓવ્યુલેશન મોનિટરિંગ કહેવાતું હોય છે, કે ઓવ્યુલેશન એટલે કે સ્ત્રી બીજ છૂટું પડવું, એ મોનિટરિંગ આપણે સોનોગ્રાફીની મદદથી કરતા હોઈએ છીએ. જી બિલકુલ, તો ડૉક્ટર દીપેશ, આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ પણ પદ્ધતિથી જ્યારે સારવાર શરૂ થાય એ પહેલાં ઓવ્યુલેશન પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે ડૉક્ટર્સ દ્વારા? હા, ઓવ્યુલેશન મોનિટરિંગ એક ટાઈપનું ઇન્વેસ્ટિગેશન છે કે બેઝિક ઇન્વેસ્ટિગેશન છે, જેનાથી અમે આગળ ફર્ધર મેનેજમેન્ટમાં એ હેલ્પફુલ થતું હોય છે. બિલકુલ, અહીંયા વાત કરીએ IUIની. IUI એટલે શું? આમ ઘણા લોકોને ખ્યાલ હોય છે, પરંતુ તેમ છતાં પણ તેની જે સાચી સમજ લોકોમાં હોવી જોઈએ એ નથી જોવા મળતી, અને એક ડરનો માહોલ પણ જોવા મળતો હોય છે. તો અહીંયા આપ દર્શક મિત્રોને શું કહેવા માંગશો, IUI એટલે શું? IUI એક વંધ્યત્વ માટેની એક બહુ જ સિમ્પલ સારવાર હોય છે. IUI એટલે કૃત્રિમ વીર્યદાન, એવું બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહેવાતું હોય છે, કે જેમાં સ્ત્રીને બીજ બનવા માટેના દવા કે ઇન્જેક્શન આપી એમનું સોનોગ્રાફીથી મોનિટરિંગ કરવામાં આવતું હોય છે કે જ્યારે એમનું બીજ બરોબર બની જાય ત્યારે બીજ છૂટું પડવા માટેની દવા આપવામાં આવતી હોય છે, અને એ જ્યારે બીજ છૂટું પડવાનું હોય ત્યારે હસબન્ડનું આપણે વીર્ય જે સીમેન લેવામાં આવતું હોય એને એક સ્પેસિફિક પદ્ધતિથી પ્રોસેસ કરી અને જે સારા વીર્યકણો હોય કે જે સારા ગતિવાળા વીર્યકણો હોય એને અલગ કરી અને ઓવ્યુલેશન જે થવાનું હોય કે બીજ છૂટું પડવાનું હોય એ સમયે જ સ્ત્રીના ગર્ભાશયમાં એક નળી દ્વારા મૂકવામાં આવતું હોય છે. આ પદ્ધતિને IUI કહેવાતું હોય છે. આ પદ્ધતિમાં દરેક પ્રયત્નએ લગભગ 15-17% સફળતાની શક્યતાઓ રહેતી હોય છે. બહુ જ સિમ્પલ પદ્ધતિ છે, જેમાં કોઈ આરામની જરૂર નથી હોતી, કોઈ ટાંકો, કોઈ ચેપો કે કોઈ એનેસ્થેસિયાની પણ જરૂર હોતી નથી. બહુ સિમ્પલ પદ્ધતિ છે. જી ડૉક્ટર દીપેશ, IUIને લઈને પણ ઘણી બધી ગેરમાન્યતાઓ લોકોમાં પ્રવર્તી હોય છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? અહીંયા દર્શક મિત્રોને આ બાબતે આપ શું માર્ગદર્શન આપવા માંગશો? ચોક્કસ, IUIની પહેલી જ જે ગેરમાન્યતા હોય છે કે ભાઈ બહારેથી બીજા કોઈનું વીર્ય લઈ અને મૂકી દેતા હોય છે, કે ભાઈ આ કૃત્રિમ રીતે બાળક જન્મેલું હોય છે તો કે આ નોર્મલ બાળક નથી હોતું, IUI કર્યા પછી આરામ કરવો જરૂરી હોય છે, IUI પછી ખાવા પીવાનુંમાં રિસ્ટ્રિક્શન હોય છે, આ બધી ગેરમાન્યતાઓ છે કે જે આપણે દરેક જે પતિ પત્ની માટેની જે ટ્રીટમેન્ટ ચાલતી હોય એમાં પતિનું જ વીર્ય લેવામાં આવતું હોય છે, એ જ પ્રોસેસ કરી અને એમને આઇડેન્ટિફિકેશન ડબલ ચેક કરીને જ મૂકવામાં આવતું હોય છે. IUI પછી બધું જ કરવાનું એલાઉડ હોય છે, કે બધું કામકાજ કરી શકાય, બધું ખાઈ પી શકાય, કોઈ આરામની કોઈ પણ જરૂર હોતી નથી. આ ટ્રીટમેન્ટ બહુ જ સરળ ટ્રીટમેન્ટ છે, સાદી ટ્રીટમેન્ટ છે, એની સફળતાનો ડર ઓછો રહેતો હોય છે. એટલે જી બિલકુલ, અહીંયા ટેસ્ટ ટ્યુબ બેબી સારવારની વાત કરીએ, તો તે વિશે આપનું શું કહેવું છે? IVF ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર કઈ રીતના શક્ય બનતી હોય છે, અને ખાસ તેનાથી કેટલા પરિણામ મળવાની શક્યતાઓ વધી જતી હોય છે? ટેસ્ટ ટ્યુબ બેબીની જે સારવાર છે એ એક એડવાન્સ વંધ્યત્વ માટેની સારવાર છે. દરેક વંધ્યત્વથી પીડાતા દંપતીને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારની જરૂર હોય એવું જરૂરી નથી. 100 દંપતીની આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ તો યુઝ્યુઅલી એમાંથી 20-25% દંપતીઓને જ ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારની જરૂર પડતી હોય છે. કુદરતી રીતે જ્યારે ગર્ભ બનતો હોય ત્યારે શરીરમાં જે ફેલોપિયન ટ્યુબ કહેવાય, જે યુટ્રસની ગર્ભાશયની નળી કહેવાય, એમાં ગર્ભ બનતો હોય છે. જ્યારે ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં આપણે સ્ત્રીને ઇન્જેક્શનો આપી બીજ બનવા માટેના, અને એમના જ્યારે બીજ બરોબર બની જતા હોય છે ત્યારે આપણે એ બીજ શરીરમાંથી બહાર કાઢી એને પુરુષના વીર્ય જોડે
એક એડવાન્સ ટેકનોલોજી જે કહેવાતી હોય છે ઇક્સી, એટલે ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન, જેમાં માઇક્રોસ્કોપમાં સિલેક્ટેડ જે વીર્યકણો હોય સારા એને લઈ અને દરેક સ્ત્રી બીજની અંદર મૂકવામાં આવે છે. એમાંથી જેટલા પણ ગર્ભ બને એને આપણે કલ્ચર કરી અને એનો ગ્રોથ કરવામાં આવતો હોય છે 3 દિવસ કે 5 દિવસ સુધી, અને એમાંથી સારા સિલેક્ટેડ ગર્ભ લઈ અને આપણે એ સ્ત્રીના ગર્ભાશયમાં એક સ્પેશિયલ નળી હોય છે જેને એના દ્વારા મૂકવામાં આવતા હોય છે. આ પદ્ધતિને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર કહેવામાં આવતી હોય છે. જી બિલકુલ. અહીંયા સફળતાની શક્યતાઓ કેટલી રહેતી હોય છે ડૉક્ટર દીપેશ? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે આના વાસે ઘણી બધી ગેરમાન્યતાઓ રહેતી હોય છે. ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં સફળતાની પ્રાઇમરલી આધાર સ્ત્રી ઉપર રહેતો હોય છે, સ્ત્રીની ઉંમર ઉપર રહેતો હોય છે, કે જેમ સ્ત્રીની ઉંમર નાની એમ સફળતા વધારે રહેતી હોય છે. કે સપોઝ 30 વર્ષ કરતાં નાની ઉંમરે કોઈ પણ કારણસર આપણે ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર કરવામાં આવે, કે જેમ કે એમના હસબન્ડનો વીર્યનો કાઉન્ટ ઓછો છે, છતાં પણ એમની જે સફળતાનો આધાર છે એ સ્ત્રીની ઉંમર ઉપર રહેતો છે. 30 વર્ષ કરતાં નાની ઉંમરે જો આપણે ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર કરવામાં આવે તો લગભગ 40-50% સફળતાનો દર એક પ્રયત્નમાં રહેતો હોય છે, કે આપણે એક વખત ગર્ભ મૂકીએ તો 100 માંથી 50 લોકોને બાળક રહી જતું હોય છે. એ જ રીતે સપોઝ 35 વર્ષની ઉંમર હોય તો અરાઉન્ડ 35-40% જેટલી સફળતાની શક્યતા રહેતી હોય છે. 35 વર્ષ કરતાં વધારે ઉંમર હોય, 35-37 વર્ષ, તો લગભગ 25-35% ગણીને ચાલી શકાય. અને 38 વર્ષથી વધારે ઉંમરની જે સ્ત્રીઓ હોય એમાં લગભગ 15-20% જેટલી સફળતાની શક્યતાઓ રહેતી હોય છે. જી, એટલે આપણે એમ કહી શકીએ છીએ કે સ્ત્રીની ઉંમર જો નાની હોય તો સફળતાની શક્યતાઓ અહીંયા આપણને વધારે જોવા મળે. ચોક્કસ ચોક્કસ. જી ડૉક્ટર દીપેશ, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશ કે IUI પરથી ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર પર ક્યારે ટ્રાન્સફર થવું જોઈએ, એનો કોઈ ચોક્કસ સમય રહેતો હોય છે? યુઝ્યુઅલી એવું કહેવાતું હોય છે કે 3 કે 4 IUIના જો પ્રયત્ન આપણે કરવામાં આવે અને એમાં સફળતા ન મળે તો ચોક્કસપણે આગળના પછીના પગથિયામાં ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારથી જ આપણે ફાયદો થતો હોય છે. ડૉક્ટર દીપેશ, હવે શું એ શક્ય છે કે માસિક ધર્મ ન આવતો હોય તેમ છતાં પણ હવે જો કોઈ નિસંતાન દંપતી છે તો તે સંતાન મેળવવાનું સ્વપ્ન પૂરું કરી શકે છે? કારણ કે અત્યારે સમયની સાથે ઘણી બધી તકલીફો જોવા મળતી હોય છે અને એમાં કદાચ સમય ખેંચાઈ પણ જતો હોય છે, એના માટે ઘણા બધા કારણો જવાબદાર રહેતા હોય છે, તો આ બાબતે આપનું શું કહેવું છે? ચોક્કસ, માસિક ધર્મ જેનો બંધ થઈ ગયેલો હોય, જે એટલે કે આપણી લેંગ્વેજમાં મેનોપોઝ જે કહેવાતું હોય છે, એના પછી પણ સ્ત્રી માતૃત્વ ધારણ કરી શકતી હોય છે. આ પદ્ધતિને થર્ડ પાર્ટી રિપ્રોડક્શન કહેવાતું હોય છે. થર્ડ પાર્ટી રિપ્રોડક્શન એટલે કે આપણે જે સ્ત્રી જે ટેસ્ટ ટ્યુબ બેબીની જે સારવાર કરીએ છીએ, કે સ્ત્રી અને પુરુષનું બીજ આપણે લેબોરેટરીમાં ભેગા કરી એમાંથી ગર્ભ બનાવી ને એ ગર્ભ આપણે ગર્ભાશયમાં મૂકતા હોઈએ છીએ. જ્યારે પણ સ્ત્રીને માસિક ધર્મ બંધ થઈ ગયો હોય તો એમના પોતાના સ્ત્રી બીજ છે એ એમના શરીરમાંથી બની શકતા હોતા નથી. આવા કેસમાં આપણે થર્ડ પાર્ટી એટલે કે ડોનર જે હોય એની જોડે આપણે સ્ત્રી જોડે એના ડોનરનું મેચિંગ કરી, બ્લડ ગ્રુપ છે, એનું ફેશિયલ કેરેક્ટર છે, એ આપણે મેચ કરી એમના સ્ત્રી બીજ લઈ, યંગ સ્ત્રી એટલે 30 વર્ષ કરતાં નાની ઉંમરની સ્ત્રીના બીજ લઈ અને એ બીજ વડે જે માસિક ધર્મ બંધ થઈ ગયો એ સ્ત્રીના પતિના વીર્યકણો લઈ અને બંનેમાંથી ગર્ભ બનાવી અને એ ગર્ભ આપણે સ્ત્રીના શરીરમાં મૂકવામાં આવતા હોય છે, અને એમાંથી ચોક્કસપણે ઘણી બધી સ્ત્રીઓને બાળક રહી જતું હોય છે. આ જે પદ્ધતિ છે ને ઓમ ડોનેશન કહેવાતું હોય છે, સ્ત્રી બીજ દાન પદ્ધતિ, એનાથી એક વખતની સફળતાનો પ્રયત્ન લગભગ 50-70% જેટલો રહેતો હોય છે. ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર દરમિયાન સ્ત્રીઓએ કોઈ ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવાનું રહેતું હોય છે, કોઈ ચોક્કસ કાળજી રાખવાની જરૂરિયાત રહેતી હોય છે કે કેમ? અહીંયા આપ કોઈ ખાસ એડવાઇસ કરવા માંગશો કે કેમ? ચોક્કસ, ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર માટે ઘણી બધી ગેરમાન્યતા હોય છે, કે ભાઈ ઘણી બધી દરેક જગ્યાએ ગેરમાન્યતા હોય છે, એને ચોક્કસપણે હું દૂર કરીશ. કે ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારમાં મોટાભાગની જે બધી સ્ત્રીઓ છે એ પોતાનું રૂટીન બધું કરી શકતા હોય છે. કોઈ દિવસ 24 કલાક આરામની કે જરૂર હોતી નથી. તમારું રૂટીન જે કામકાજ છે, હાઉસહોલ્ડ વર્ક છે, એ બધું રૂટીનલી કરી શકાતું હોય છે. ખાવા પીવાનું અમે બધું જ એલાઉડ કરતા હોય છે, એટલે કોઈ સ્પેસિફિક ડાયટ ઇન્સ્ટ્રક્શન કે એવું નથી હોતું. યુઝ્યુઅલી હેવી વેઇટ લિફ્ટિંગ હોય છે, હેવી વર્ક છે, કે જે આપણા શરીરને શ્રમ પડે
એવી વસ્તુઓ કરવાની અમે એડવાઇસ નથી કરતા હોતા. જી ડૉક્ટર દીપેશ, બદલાતા સમયની સાથે લોકોની લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ રહી છે. મેં અગાઉ પણ કહ્યું તે પ્રમાણે કે ઘણી બધી વસ્તુઓ પ્રાયોરિટીઝ પર આવતી જાય છે અને લગ્ન ક્યાંક પાછળ મૂકવામાં આવી રહ્યા છે, ત્યારે પહેલેથી જ ફળદ્રુપતા વિશે, ફર્ટિલિટી વિશે કોઈ ટેસ્ટ કરી અને ચોક્કસ જાણકારી સ્ત્રીઓ મેળવી શકે છે તેવા કોઈ એડવાન્સ ટેસ્ટ આપણે ત્યાં ઉપલબ્ધ છે કે કેમ? ચોક્કસ આવા ટેસ્ટ ઉપલબ્ધ છે. આપણે સોનોગ્રાફીની મદદથી પણ આપણે એ ટેસ્ટ કરી શકતા હોઈએ છીએ કે જેમાં અમે એમની ઓવરીસ કેટલી વ્યવસ્થિત કામ કરતી હોય છે, એટલે અંડાશય, એ ચેક કરી શકતા હોય છે. પ્લસ એક બ્લડનો રિપોર્ટ આવતો હોય છે જેને AMH એન્ટીમ્યુલેરિયન હોર્મોન કહેવાતું હોય છે. પણ આવી સ્ત્રીઓ કે જેમને પોતાનું કેરિયર પોસ્પોનમેન્ટ કરવું છે, કે જે 30 વર્ષ, એમને ખ્યાલ જ છે કે 30 વર્ષ એમના મેરેજ જ 40 વર્ષે થવાના છે, એમના માટે આ જે ટેસ્ટિવ બેબીની પદ્ધતિ છે એમના માટે આશીર્વાદરૂપ રહેતી હોય છે. કે ઘણી બધા આપણે સેલિબ્રિટીઝ કપલ જોતા હોય છે કે ધે મેરેજ એટ ધ લેટર એજ, તો એમના માટે અમે ટેસ્ટ્યુબ બેબીની સારવાર કરી એમના જે એક્સ હોય છે, જે સ્ત્રીના એક્સ હોય છે, એ લઈ અને ફ્રીઝ કરી મૂકતા હોઈએ છીએ. અને જ્યારે એ કપલને એમના પોતાના બાળક માટે પ્રયત્ન કરવો હોય ત્યારે એ એક્સ બહારે કાઢી અને આપણે એમાંથી એમ્બ્રિયો, એટલે ગર્ભ બનાવી અને ટ્રાન્સફર કરી શકતા હોય છે. આવી સ્ત્રીઓ આપણે હજી અહીંયા ફર્ટિલિટી, જેને અમે ફર્ટિલિટી પ્રિઝર્વેશન કહેતા હોય છે ફોર સોશિયલ રીઝન, એ હજી આપણે અહીંયા બહુ પ્રિવેલન્ટ નથી. પણ તમે અમેરિકા જાઓ, UK જાઓ, ત્યાં ખાસી બધી કંપનીઓ છે જેવી કે ફેસબુક છે, ગૂગલ છે, એમના એમ્પ્લોઈઝને એ લોકો ફ્રી ઓફ ચાર્જ આ બધી ફેસિલિટી આપતા હોય છે. ડૉક્ટર દીપેશ, ઘણી બધી વખત એવું પણ થતું હશે કે સ્ત્રી અને પુરુષ બંનેના રિપોર્ટ્સ નોર્મલ આવે, કોઈ પણ કારણ સામે ન આવે, પરંતુ તેમ છતાં પણ જે પરિણામ મળવું જોઈએ, ક્યાંક જે સફળતા મળવી જોઈએ એ નથી મળતી, તો એના માટે આપનું શું કહેવું છે? ચોક્કસ આવા સિનારીઓમાં ડૉક્ટર અને કપલ માટે પણ બહુ ફ્રસ્ટ્રેટિંગ રહેતું હોય છે કે બધા જ નોર્મલ રિપોર્ટ હોવા છતાં દરેક વખતે એક જ ક્વેશ્ચન રહેતો હોય છે કે સાહેબ શું તકલીફ છે, સાહેબ શું તકલીફ છે, કંઈ રિપોર્ટ બધા નોર્મલ છે છતાં પણ બાળક નથી રહેતું. તો એને અમારી લેંગ્વેજમાં અનએક્સપ્લેન ઇનફર્ટિલિટી કહેવાતું હોય છે, કે જેના માટે અમારી જોડે કોઈ કારણ નથી. એટલે કે જેટલા પણ આપણી જોડે ટેસ્ટ અવેલેબલ છે એમાંથી કોઈ કારણ આપણે શોધી શકતા નથી. બાકીના ઘણા બધા કારણ અમુક લેવલના હોય છે. આવા કપલને સિમ્પલ ટ્રીટમેન્ટથી, કે જેમાં ઓવ્યુલેશન મોનિટરિંગ માટેની ડ્રગ્સ હોય છે, IUI હોય છે, IVF હોય છે, આમ એક વારાફરતી સ્ટેપ લઈ અને એમને બાળક રહી જતું હોય છે. પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કન્ડિશન એવું કહી શકાય. એટલે કે જી બિલકુલ. તો દર્શક મિત્રો, આપ પણ વ્યંધત્વની તકલીફથી પીડાઈ રહ્યા છો, કદાચ માતૃત્વ ધારણ કરવામાં તકલીફ પડી રહી છે, તો અહીંયા ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ઘણી બધી ટ્રીટમેન્ટ્સ અહીંયા અવેલેબલ છે, પરંતુ સમયસર યોગ્ય રીતે જો પહેલેથી જ પ્લાનિંગ કરવામાં આવે તો એ કદાચ વધારે સરળ રહેતું હશે. અને જો એમાંથી આપ ચૂક્યા છો અને તકલીફનો સામનો કરી રહ્યા છો, તો મેડિકલ સાયન્સ પણ દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે, તો ચોક્કસ આપ યોગ્ય ટ્રીટમેન્ટ લઈ અને કહી શકાય કે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો, આપના સ્વપ્ન અપૂર્ણ કરી શકો છો. અત્યારે હાલ ખાસ આપણે વ્યંધત્વની સારવાર, મૂંઝવણ અને સમજણ આ વિષય પર ચર્ચા કરી, અને આ ચર્ચામાં અત્યારે મારી સાથે જોડાયા હતા ડોક્ટર દીપેશ સોરઠિયા. ડોક્ટર દીપેશ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખાસ હું એક જ મેસેજ આપવા માંગીશ કે જે પણ વંધત્વની સારવાર કરવામાં આવે તે જલ્દી યંગ એજે કરવામાં આવે તો પરિણામ બહુ સારું મળતું હોય છે અને દરેક વસ્તુની સફળતા સારી મળતી હોય છે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત સ્વાસ્થ્ય મંચ KD હોસ્પિટલ સાથેમાં અત્યારે બસ આટલું. રજા આપશું. નમસ્કાર.